વિજ્ઞાનની એક્ઝામ છે ને હમણાં હા હવે એને હેલ્પ કરવા તો આવવું પડે ને વેલું સારું મારે તો ઈ જ ઉપાધિ છે કે આ પરીક્ષા પતે તો સારું છે એ ઉપાધિ વાળી આ તારું વોલ્યુમ ધીમું કર આવી ગયા વેલા ટક ટક કરવા વાળા હમણાં ઓલાય આવશે ટીના ને રોકી એ મારે તો ટીવી જ બંધ આપણે આપણા સંતાનોનો ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશે બસ મિસ્ટર આશીષજી તમારું ભાષણ બંધ કરો હું અને લ્યો આ સાક સુધારો હમણાં તમારા સંતાનો આવતા જ હશે અરે રોકી બેટા કોલેજથી આમ આટલો જલ્દી વેલો આવી ગયો અરે ડેડ હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે તમે આજે ઓફિસ હતી વેલા કેમ આવી ગયા અરે બેટા તારી અને ટીનાની એક્ઝામ આવે છે ને એટલે તમે લોકોને હેલ્પ કરવા વેલા આવી ગયો સિટ સિટ ડેડ તમે સમજતા નથી હવે હું કોલેજમાં ભણું છું એટલે આવું ટેન્શન નહીં લેવાનું મને ટેન્શન નહીં દેવાનું એક્ઝામ તો આવે ને જાય હાય એ રોકીડા આ તારા બાપા એ હે ને આ તમને ભણાવવા આટલું કઈ મહેનત મજૂરી કરી છે હું અને આખો દિવસ છે ને એન્જોય એન્જોય નો કરતો અરે મોમ હવે જે ક્યાં પણ લેક્ચર ચાલુ કરી દીધું હે હું નાનો નથી કોલેજમાં ભણું છું મને બધી જ ખબર પડે છે હો મોમ પ્લીઝ મોમ કે જમવાનું બનાવો ને મને બહુ ભૂખ લાગી છે પ્લીઝ અચ્છા તું ફ્રેશ થઈને આવ ત્યાં સુધી હું જમવાનું બનાવી દઉં હો ઓકે મોમ બાય ડેડ તમે ક્યાં ખોવાઈ ગયા છો એ આમ દરવાજો ખોલો અરે ટીના બેટા તું આજે વહેલી આવી ગઈ હા ડેડ કાલે એક્ઝામ છે ને તો એની પ્રિપરેશન માટે વહેલા છોડી મૂક્યા પણ ડેડ તમે કેમ આજે વહેલા અરે બેટા તારી અને રોકી બેટાની એક્ઝામ છે ને એટલે તમને બંનેને હેલ્પફુલ થવા માટે હું વહેલો આવી ગયો વાહ ડેડ થેન્ક યુ ડેડ ખૂબ જ સારું કર્યું તમે આવી ગઈ દીકરી યા મોમ હા મોમ આજે હું જલ્દી આવી ગઈ છું તો લાવ ને રસોઈમાં તને થોડી હેલ્પ કરાવું ના બેટા જો આ તાર બાપા વેલા આવી ગયા છે ને તો શું કામ ના જા તું જઈને ફ્રેશ થઈ જા પછી જમી લેજે ના મમ્મી મને ભૂખ નથી હું ફ્રેશ થઈ ને રીડિંગ કરવા બેસી જઈશ હે બિગ બી તું પણ આજે જલ્દી આવી ગયો એમ ને હા કાલે મારી એક્ઝામ છે ને એટલા માટે હું પણ જલ્દી આવી ગયો તો બિગ બી હવે મોબાઈલ મૂકો અને રીડિંગ કરો ઓ હેલો મારે તારી શિખામણની કાંઈ જરૂર નથી ઓકે રોકી બેટા ટીના સાચું જ કહે છે કાલથી તારી એક્ઝામ છે અરે તમે લોકો તો બહુ કહી દો બસ અરે હવે હું નાનો નથી કોલેજ કરું છું કોલેજ અને કોલેજમાં ભણતા હોય એટલે એક્ઝામની ટેન્શન નહીં લેવાની સંજ્યા રોકી જો એક્ઝામમાં ફેલ થઈશ ને તો તારી કેરિયર બગડી જશે મને ભાઈ લાઈફ જીવા ઓકે તો બિગ બી આજે સ્કૂલ વર્સિસ કોલેજની લડાઈ થઈ જાય સ્કૂલમાંથી કોલેજમાં આવીએ તો બધું ચેન્જ થઈ જાય ધીસ ઇઝ નોટ ફેર અરે તું છે ને ટીના જે સ્કૂલમાંથી કોલેજમાં આવીશ ને એટલે તારું છે ને આ ભણવાનું ભૂત ઉતરી જશે ઓકે શો ડેટ તમને નથી લાગતું આ કોલેજના નિયમો ઘણા હળવા છે જ્યારે સ્કૂલના નિયમોમાં ટાઈમિંગ નું સ્ટ્રિક્ટ હોય છે ટાઈમે જવાનું ટાઈમે છૂટવાનું લેટ થાય તો ટીચર સજા આપે
જ્યારે કોલેજના નિયમોમાં ટાઈમિંગ નું કઈ હોતું જ નથી. રોકી ક્યારેક 8 વાગે જાય તો ક્યારેક 9 વાગે જાય, હાલતા વહેલો આવી જાય. આવું કેમ લેટ? હું એક દિવસ પણ રજા એબસન્ટ રાખું તો સ્કૂલ તરફથી તમને મેસેજ આવી જાય છે. જ્યારે રોકી તો કોલેજમાં હાલતા ફૂલી મારે છે તો કોલેજ તરફથી તમને નો મેસેજ. આવું કેમ ડેડ? સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે યુનિફોર્મ, ડિસિપ્લિન, બધા નિયમો સ્ટ્રિક્ટ, જ્યારે કોલેજમાં આવું કાંઈ જ નથી. સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે પુસ્તકોથી ભરેલું ઉચકી ન શકાય તેવું બેગ, જ્યારે રોકી તો કોલેજ એક જ બુક લઈને જાય છે. આવું કેમ ડેડ? બેટા, એજ્યુકેશનની અત્યારે આ સિસ્ટમ છે, એમાં આપણે કંઈ જ કરી શકીએ નથી. સ્કૂલમાં બહારનો નાસ્તો ન લાવ, પ્રાર્થના, એક્સરસાઇઝ બધું ફરજિયાત, જ્યારે કોલેજમાં તો મન ફાવે એમ બધા ફરે છે. સ્કૂલના સ્ટુડન્ટ્સ ટીચર્સને રિસ્પેક્ટ આપતા હોય છે, તેમનાથી ડરતા હોય છે, જ્યારે ઘણા પ્રોફેસરોને મેં કોલેજિયનથી ડરતા જોયા છે. આવું કેમ ડેડ? સ્કૂલમાં વીકલી, મંથલી એક્ઝામ પણ લેવાય છે, જ્યારે કોલેજમાં તો વાર્ષિક પરીક્ષાઓમાં પણ ચોરી કરીને પેપર ભરાતા હોય છે. સ્કૂલના સ્ટુડન્ટ્સની પેરેન્ટ્સ મીટિંગ થતી હોય છે તો કોલેજના સ્ટુડન્ટ્સની પેરેન્ટ્સ મીટિંગ કેમ નહીં ડેડ? સાચી વાત છે. જો સ્કૂલના નિયમો જેવા નિયમો કોલેજમાં રાખવામાં આવે ને તો કોલેજમાં થતી યુતિઓની છેડતી અટકાવી શકાય છે, રેગિંગ પણ ના થાય. દારૂ, સિગરેટ, ડ્રગ્સ ની લતે પણ આજની યંગ જનરેશન ના જડે. ખરાબ આદતો અને ખરાબ સંગતોથી આજની યુવા પેઢીને બચાવી શકાય છે. શાબાશ દીકરી, પણ તારા એક પણ પ્રશ્નનો જવાબ હું આજે આપી શકું એમ નથી. પણ હા, એક વાત હું જરૂરથી કહીશ. આજે સ્કૂલના નાના છોડે આકાશને આવતા કોલેજના વૃક્ષને નમાવી દીધો. હું પણ દીકરી તારી વાતમાં સહેમત છું. જો ભણતર જેમ આગળ વધે ને તેમ ગંભીરતા પણ વધારવી છે. ટીના, વાત તો બરોબર છે. હું જ્યારે સ્કૂલમાં ભણતો ને ત્યારે હું હોશિયાર હતો, અને આ કોલેજમાં આવ્યા પછી તો ટ્રસ્ટી અને પ્રોફેસર આટલા જવાબદાર છે, બટ આપણે બધા એક જૂથ થઈ આ સ્કૂલ અને કોલેજ નો ડિફરન્સ બદલવો જ પડશે. અને હા, બીજું બધું બદલે કે ના બદલે, પણ આ રોકી આજથી જરૂર બદલશે. અને એક્ઝામમાં રોકી રોકિંગ પરફોર્મન્સ આપી મારા મમ્મી અને પપ્પાનું નામ રોશન કરશે. બેસ્ટ ઓફ લક રોકી. આજે સ્કૂલ વર્સિસ કોલેજની લડાઈમાં આખરે સ્કૂલની જ જીત થઈ છે. જોઈશું રે જોજી. હા, હું તો જાઉં છું રીડિંગ કરવા. તમે પણ કોલેજ કરો છો ને? તો હાલો હવે આપણે સાથે બધા રીડિંગ કરી. બાય બાય.